બનાસકાંઠામાં કર્મકાંડ કરતા ભૂદેવો ને પણ નડ્યો કોરોના. કર્મકાંડ કરતા ભૂદેવો અને પૂજારીઓની હાલત કફોડી. કોરોના જેવી વૈશ્વિક મહામારીએ ભારતના સામાન્ય વર્ગની કમર તોડી નાખી છે. વિભિન્ન વર્ગોની સાથે સાથે કર્મકાંડ સાથે સંકળાયેલા બ્રાહ્મણ વર્ગને પણ ખૂબ જ તકલીફ પડી રહી છે. છેલ્લા બે માસથી પણ વધુ સમયથી કર્મકાંડી બ્રાહ્મણો પોતાની આજીવિકા માટે ફાંફા મારી રહ્યા છે. સરકારની યોજનાઓનો કોઈ લાભ સામાન્ય વર્ગના હોવાથી મળી શકતો નથી, જેથી કર્મકાંડી બ્રાહ્મણો નાણાં ભીડવા મુકાયા છે. અન્ય રાજ્યોની સરકારોએ કર્મકાંડી બ્રાહ્મણો માટે આર્થિક સહાય પેકેજ જાહેર કરાયેલ, પરંતુ ગુજરાત સરકાર દ્વારા બ્રાહ્મણોના હિતોની ચિંતા ના કરાતા ગુજરાતના કર્મકાંડી બ્રાહ્મણો અકળાયા છે. વિવિધ જિલ્લાઓમાં આવેદનપત્ર આપવાનો દોર શરૂ થયું છે, જેમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરના તમામ કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા આજ રોજ મુખ્યમંત્રીશ્રીને સંબોધીને આવેદનપત્ર ડીસાના નાયબ કલેક્ટર દ્વારા આપવામાં આવેલ છે. અને અન્ય રાજ્યોની જેમ જ ગુજરાતમાં કર્મકાંડ સાથે સંકળાયેલા બ્રાહ્મણોને આર્થિક સહાય કરવા રજૂઆત કરવામાં આવી હતી. જય ભારત. આજે સમગ્ર વિશ્વમાં કોરોના જેવી બીમારીએ ભયંકર હાહાકાર મચાવ્યો છે, ત્યારે આપણા ભારત દેશના વડાપ્રધાનશ્રી, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી, આપણા સ્થાનિક ધારાસભ્યશ્રીએ બહુ સરાહનીય કાર્ય કરી અને દેશને બચાવવામાં ખૂબ મોટો કાર્ય કર્યું છે. આજે એના અનુસંધાનમાં છેલ્લા 2-2.5 મહિનાથી લોકડાઉન જેવું અહીંયા થયું, એના હિસાબે દરેક વર્ગને તકલીફ પડી, એમ અમારા ભૂદેવોને પણ, જે કર્મકાંડ કરતા પૂજાપાઠ કરતા ભૂદેવોને 2-2 મહિના દરમિયાન બહુ તકલીફ પડી છે. કારણ કે અમારે ગુજરાન ચલાવવા માટે એક જ અમારું સૂત્ર જો હોય તો આ કર્મકાંડનું સૂત્ર છે. કર્મકાંડ ઉપરનો આધાર રાખી અને અમે બ્રાહ્મણો અમારી રોજીરોટી પૂરી પાડતા હોઈએ છીએ. તો આજે અહીંયા સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે, એમને નંબર વિનંતી કરીએ છીએ કે 2-2 મહિના દરમિયાન જે અમારા બ્રાહ્મણોને કષ્ટ પડ્યું છે એને થતું કરવા સરકારશ્રીને વિનંતી કરવામાં આવે છે. અમે સરકાર જોડે શું અપેક્ષા રાખો છો? અમે સરકાર જોડે એ અપેક્ષા રાખીએ છીએ કે આ 2-2 મહિના દરમિયાન જે પણ અમારી રોજીરોટી છીનવાય, કારણ કે અમારું સૂત્ર એક કર્મકાંડનું છે, એના સિવાય અમે બીજું કોઈ પણ કર્મ કરી શકતા નથી, કોઈ ધંધો પણ નહીં, કોઈ નોકરી પણ નહીં, એક આના ઉપર અમારું ગુજરાન ચાલી રહ્યું છે. તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે 2-2 મહિનામાં જે પણ અમને બ્રાહ્મણોને, દરેક કર્મકાંડી બ્રાહ્મણો તકલીફ પડી છે, એને સહાય કરવા માટે અમારું નમ્ર નિવેદન, આર્થિક સહાય કરવા માટે અમારું નમ્ર નિવેદન. જય પ્રસાદ.